વલસાડ જિલ્લાના ધરમપોલથી 7 કિલોમીટરની અંતરે આવેલ મોટી ઢોલ ડુંગરી ગામના કસાળ ફળિયામાં પ્રગતિશીલ મહિલા આદિવાસી ખેડૂત ચિંટુબેન પટેલે તેમના પરિવાર સાથે મળી 1 એકરની જમીનમાં લીલા મરચા અને ડિંડોળાની સંયુક્ત ખેતી કરી સારા પાકની સાથે સારી ઉપજ મેળવી ખેડૂતોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઢોલ ડુંગરીના કસાળ ફળિયામાં રહેતી 57 વર્ષીય મહિલા આદિવાસી ખેડૂત ચિંટુબેન પટેલ અને તેમની પુત્રવધુ દીપિકાબેને સાથે મળી તેમની 1 એકરની જમીનમાં ડાંગરનો પાક લીધા બાદ જાતે ટ્રેક્ટરથી ખેતી કરી ટિંડોળા અને લીલા મરચાની ખેતી કરી વધુ પાકની સાથે સારી ઉપજ મેળવી હતી. અમે બંને જણીએ નક્કી કર્યું કે આપણે ઘરે બેસીને શું કરીએ, એના કરતા આપણે શાકભાજી રોપીએ કંઈક બી, કે લીલા મરચા છે ટિંડોળા છે રોપીને આપણે આપણું હા ગુજરાન ચલાવીએ, આપણા છોકરાઓ બી ભણી શકે, આપણે બી થોડું ઘણું પૈસામાં રાહત મળી શકે આપણને. એથી અમે વિચારીને અહીં રોપ્યું અને સારી એવી મહેનત કરી ને આખો દિવસ મહેનત કરીએ, સવારથી આવીએ સાંજ સુધી મહેનત કરીએ. પછી હા સાસુ બી મારા માર્ગદર્શન આપે છે મને કે આ રીતે આવું કરીએ તો આવું થશે, આ રીતે આવું કરીએ તો આવું થશે. એ રીતે અમે બંને વિચાર કરીને પછી આ ટિંડોળા ને મરચાની ખેતી રોપી, એમાંથી અમને સારો એવો પાક મળે છે અને હા સારી આવક એવી આવે છે. એથી અમે ઘર અને આર્થિક રીતે હા એક ઈચ્છા બાબતે હું એટલું જ કહીશ કે મારા ગામમાં એક સાસુઓની એવી જોડી છે જે સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે, એના માટે હું ખૂબ ગૌરવ અનુભવું છું. કેમ મારા ધ્યાનમાં આવે છે કે હું જોઉં છું કે સવારથી લોકો આખો દિવસ બંને જણ ખેતીમાં કામ કરી પોતાનું ઘર ચલાવે છે, એમના હસબન્ડ પોતાની નોકરીએ જાય છે, એથી એ લોકોની ખૂબ એવી મહેનત છે અહીંયા ખેતીમાં. મેં ઘણા દિવસ જોયું કે આ ખેતરમાં લીલા મરચા અને ટિંડોળા વચ્ચે પણ કોઈ ભાઈ જોવા માટે એને પણ ફોટો ને બધું ખેંચેલું. એટલે આ મારા ગામમાં એક સમાજને ઉદાહરણ આપતું આ સાસુ અને વહુ છે, એક સમાજમાં ખૂબ જાગૃતતા લાવે એના માટે સઘન પ્રયાસ હું મારા ગામને બી કરીશ, મારા ગામનું નામ બી રોશન થાય. એના માટે આ સાસુઓને પણ કહું છું કે આવી જ જોડી આપણા ગામમાં બીજી થતી હોય તો મને ખૂબ આનંદ થશે. આ સંદેશો આખા ગામમાં, તાલુકામાં, જિલ્લા, આખા રાજ્યમાં પહોંચે એવું હું એક આપને વિનંતી કરું છું કે આખા ગુજરાતમાં સાસુ વહુની જોડી બને તો અમારું ગામ ધન્યવાદને પાત્ર થશે.